નવસારી શહેરના માથે પૂરનું સંકટ તોડાયું છે. નદીઓના જળસ્તરમાં ધરખમ વધારો છે. પૂર્ણા નદીની સપાટી 7 ફૂટનો વધારો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું છે. પૂર્ણા નદીમાં જળસ્તર 23 ફૂટ પર પહોંચ્યું. નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા. લાઉડસ્પીકર થકી સૂચના આપવામાં આવી રહી છે. સલામત સ્થળે ખસી જવા માટે પણ સૂચના અપાઈ છે. નવસારી શહેરમાં જે ભારે વરસાદ ખાબક્યો હતો અને સાથે જ નવસારી શહેરના ઉપરવાસમાં પૂર્ણા નદીના ઉપરવાસમાં જે ભારે વરસાદ ખાબક્યો હતો તેને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સાથે જ લોકોની હાલાકીની પણ શરૂઆત થઈ છે. હાલ જે આપણે ઊભા છે એ નવસારી શહેરનો ભેંસદખાડા વિસ્તાર છે. ત્યારે સીધા જ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ. લોકોના ઘરની અંદર ઘૂંટણસમા પાણી ભરાયા છે. બેન, શું પરિસ્થિતિ? ક્યારથી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી? એટલે આજે સવારે 6:30 પછી, એટલે અમારા ઘરમાં તો 7 વાગે પછી આવ્યું પાણી. જી, કઈ રીતે પાણી આવ્યું, કેવી રીતે શરૂઆત થઈ, હાલ શું સ્થિતિ? પાણી તો જે રીતે આવે તે રીતે જ, એમ ડાયરેક્ટ બહારથી આવીને અંદર એન્ટ્રી મારે એટલે પાણીમાં સામાન તો અમે થોડો થોડો સવારના ચડાવવા જ માંડેલા. પાણી બહુ જોરમાં ચડતું હતું. એટલે તો જે રીતે રહીશો સ્થાનિક જે જણાવી રહ્યા છે એ પાણી આવશે તેવી તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી અને ઘરની અંદરના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. ગેસ સિલિન્ડર સહિત તમામ સામાન જે છે એ પાણીમાં તરતો થઈ ગયો છે અને લોકોની હાલાકી સતત વધી રહી છે. એટલે કહી શકાય કે નવસારી શહેરના માથે પૂર સંકટ હાળ તોડાઈ રહ્યું છે અને સતત લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. તો ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું છે. સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે લોકમાતા પૂર્ણા હવે ગાંડી તૂર બની છે. પૂર્ણાના સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. પૂર્ણા નદી જે છે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે, પરંતુ પૂર્ણા નદીની સપાટી હાલ 28 ફૂટથી ઉપર જઈ રહી હોય તેવા દ્રશ્યો આપ કેમેરામાં જોઈ રહ્યા છો. ત્યારે અત્યારે વધુ આ વિગતો આપને જણાવીશ. તો આ સ્થિતિ જે છે એ પાછલા 6 કલાક જેટલા સમય થવા આવ્યો છે ત્યારથી આ સ્થિતિ બની રહી છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે. શહેરના શાંતાદેવી રોડ, દશેરા ટેકરી, રંગૂન નગર, ભેંસદખાડા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લગભગ 1000 જેટલા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ત્યારે 120 જેટલા લોકોનું નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. સમગ્ર જે સ્થિતિ હાલ પૂરની બની છે તેને ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે અને હાલ પણ પૂર્ણા નદીની પાણીની જે સપાટી છે એ 30 ફૂટ સુધી જઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી શહેરના માટે મોટું પૂર સંકટ તોળાઈ રહ્યું હોય તેવી સ્થિતિ હાલ નિર્માણ થઈ છે. રાજેન્દ્ર, સંદેશ, નવસારી.